ચીખલી વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન ચીખલી કોલેજ સર્કલ પાસેથી 21.70 લાખ ના સાગી અને સીસમના લાકડા ભરેલી ટ્રક સાથે તેના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી। ચીખલી વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી મળી હતી કે વાસદાના ચાપલધારા ગામની બારદાનની આડમાં એક ટ્રકમાં સાગ અને સીમમના લાકડા ભરીને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યા છે। જે બાતમીના આધારે વન વિભાગની ટીમે ચીખલી કોલેજ પાસે વોચ ગોઠવી 14.41 લાખના સાગી અને સીમમના લાકડા ભરેલ ટ્રક સાથે તેના ડ્રાઈવર કમરુદ્દીન હનીફ ખાન અને ક્લીનર તાજુદ્દીનની ધરપકડ કરી ટ્રક અને લાકડા મળી 21.70 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે। આ અંગે વધુ તપાસ ચીખલી વન વિભાગ અધિકારીઓ કરી રહ્યા છે। ગઈકાલ મધ્યરાત્રિ દરમિયાન ચીખલી રેન્જ સ્ટાફને મળેલ બાતમીના આધારે ચીખલીથી રાજસ્થાન ખાતે મોકલવામાં આવનાર એક ટ્રક GJ 31T 2586 કે જેમાં કોથળા બારદાનની આડમાં સાગ તથા સીસમના લાકડા મોકલવાનું એક કારસ્તાન ધ્યાને આવતા ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનરની ચીખલી રેન્જ દ્વારા અટક કરવામાં આવેલ છે તથા સદર લાકડું ક્યાંથી કપાયેલું છે, કોના દ્વારા ભરવામાં આવેલ છે તથા કોને મોકલવામાં આવનાર છે તે બાબતની હાલ તપાસ પ્રગતિમાં છે। સદર તપાસમાં પ્રાથમિક રીતે તપાસ કરતાં વાંસદાથી કોઈ મિસ્ત્રી કે જે રાજસ્થાનમાંથી આવીને અત્રે સ્થાયી થયેલા છે તેઓ દ્વારા આ લાકડું ભરાવવામાં આવેલું હોવાનું જાણવામાં આવેલું છે, તો તેમને અટક કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે। તમામ ચાપલધારા ગામ છે ત્યાંથી ભરવામાં આવ્યું, તો કઈ જગ્યા પરથી ભરવામાં આવ્યું અને કેટલા સમયથી સ્ટોક હતો એ તપાસમાં રહ્યું છે? પ્રાથમિક રીતે જોતા ગુનાની મોડસ ઓપરેન્ડી પરથી એવું ખ્યાલ આવી શકે છે કે માલ અલગ અલગ જગ્યાએથી લાવીને એક જગ્યાએ એટલે કે ચાપલધારા ખાતે સ્ટોર કરવામાં આવેલો તથા ત્યાંથી ટ્રકમાં લોડ કરવામાં આવેલ છે, તો લાકડાનો સોર્સ કયો છે તે બાબતે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ।